ખાસ તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી એટલા માટે આવ્યા છે કે હમણાં જ જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્ર કર્યો કે આ 26 સ્કૂલને મર્જ કરવાની છે ને અગાઉ આવા પ્રશ્નો ઉદ્ભવેલા છે કે ટેલિફોનિક જ સૂચના અન્વયે બાળકોના એલસી કાઢેલ છે અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે 1-5ની સ્કૂલ હોય તો 1 કિલોમીટરની અંદરમાં અને 6-8ની સ્કૂલ હોય તો 3 કિલોમીટરમાં સરકારે સુવિધા આપવી જોઈએ. અન્ય એક મર્જરનો સરકારે 2011માં પણ પત્ર કરેલો છે, એમાં સ્પષ્ટ સૂચનાઓ છે કે 6 કરતાં ઓછી હોય તો જ શાળાઓ મર્જ કરવાની. આમ છતાં પણ જો એસએમસી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો અને બીજા કોઈ ઇસ્યુ હોય તો ભૌગોલિક પરિસ્થિતિ અને બધું જોઈ અને શાળાઓ મર્જ કરવાની હોય છે. આમ છતાં વારંવાર પહેલાં 10ની અંદરની શાળાઓ મર્જ કરી, ત્યારબાદ 30ની અંદરની શાળાઓ મર્જ કરી, ત્યારબાદ 50ની અંદર મર્જ કરી અને હવે 100ની ઉપર મર્જ કરે એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કે કોઈ વાલીઓ કે કોઈ એસએમસીના અધ્યક્ષો કે અમારી સાથે સરપંચો અને બહેનો અને ઊભા છે વાલીઓ કોઈ એગ્રી નથી ને આ રીતે કરશે તો દિવસે દિવસે સરકારી શિક્ષણ ભાંગી પડશે. એટલે અમે ખાસ એક નાગરિક તરીકે પણ વિરોધ કરવા આવીએ છીએ. તર્ક એવી એ લોકો કરે છે કે મોટી સ્કૂલો છે તો તમને સુવિધા મળશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે અને બાળકોને ખાસ તો ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે અને વધારે સંખ્યા હશે. તો હરીફાઈ હવે હકીકતમાં એવું કંઈ હોતું નથી. ધારો કે અત્યારે જ સરકાર ફેસિલિટી પૂરી પાડતી હોય તો અમે મર્જ કરી દઈએ, તમે અમને ક્લાર્ક આપો, પટાવાળો આપો, સફાઈ કામ કરીએ તો કંઈ અમારી આગળ કાંઈ છે જ નહીં. પ્રાથમિક શાળાનો શિક્ષક એટલે ઓલ એન્ડ સોલ, એટલે ઓલરેડી બિન શૈક્ષણિક કામગીરીઓ છે અને વધારે આ છે એટલે અમે વિરોધ કરીએ છીએ. બાકી સરકાર અમને બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પૂરી પાડી દીધી અને મર્જ કરવાથી એક બાજુમાં 300 સ્કૂલ બાળકો છે અને બાજુમાં 200 છે તો કંઈ 500 બાળકોને ભેરું કરવાથી કોઈ તાત્કાલિક કોઈ એમાં અમે તો એવું માનીએ છીએ કે 200 બાળકો એ રીતે જ અમે ભણાવશું, 500 એ જ અમારો એક પરિવાર છે. પોરબંદર જિલ્લાની જે 26 જેટલી શાળાઓ છે તેમાં કુમાર અને કન્યા શાળાઓને મર્જ કરવાનો વિચારણા શિક્ષણ અધિકારીનો એક પરિપત્ર જાહેર થયો છે, ત્યારે આ બાબતે જે સ્થાનિક લોકો અને જ્યાં જે વાલીઓ છે તેમને અમને રજૂઆત આવેલી છે અને અમે પણ આ બાબતને લઈ અને એક વિરોધ કર્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે જે આ પરિપત્ર છે અને આપણે જે વિચારણા કરવામાં આવી રહી છે મર્જ એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. કારણ કે 2011માં પણ એક પરિપત્ર શિક્ષણ વિભાગનો એવો છે કે જે શાળાઓ 100 કરતાં વધુ સંખ્યા હોય તે શાળાઓને મર્જ કરવામાં નવીનીકરણ કરવામાં ન આવે. પરંતુ આ જે પરિપત્ર છે તેમાં 26 શાળાઓ જે બતાવવામાં આવી છે તેમાં ઘણી શાળાઓ એવી છે તેમાં 100 કરતાં વધુ સંખ્યા છે, છતાં પણ આમાં સમાવેશ કરવામાં આવી રહી છે, ત્યારે એ બાબતને અમે વખોડીએ છીએ અને આ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ વખોડે છે અને આગામી દિવસોમાં જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખી અને પોરબંદર જિલ્લા NSU ગાંધીજીદ્યા માર્ગે આંદોલન કરશે. એ જ પ્રોબ્લેમ થાય ભાઈ, અમારો છોકરો હાવ નાનો છે ને એ નિશાળેજી છે ને ત્રિકમાચાર્ય નિહાર ત્યાં છેટી એક નિહાર ને એક ઈજ નિહાર છે, બીજી છે ને બહુ જ નહીં, 2 કિલોમીટર 2.5 કિલોમીટર 3 કિલોમીટર એટલી દૂર થાય તો છોકરા રસ્તો ક્રોસ કરીને તો એટલે ન જઈ શકીએ અને દૂર થાય. અને આ નિહાર છે ને એ સારી છે ને, સંખ્યાએ સારી છે ને, છોકરાએ મલક ના એમ નથી કે થોડાક જ આવે ને દર વર્ષે સંખ્યા વધે જ છે એમ. એ પહેલાં કીધું હતું બંધ થવાનું, તેથી અમે એમ જ કીધું હતું કે આ નિહાર બંધ કરો, કેમ કે આખા ઓલામાં એક જ નિહાર છે અમારે, એટલે આમ બીજોમાં કંઈ નિહાર જ નહોતા, એક જ સરકારી નિહાર છે. આજ રોજ અમે જિલ્લા પંચાયતમાં શિક્ષણ અધિકારીને એક પંચાયતમાંથી લેટર પેડ આવેદનપત્ર આપવા આવેલા છે. આ આવેદનપત્રનો એવો મિનિંગ છે કે બંને સ્કૂલો છે એ મસ્ત કરવા માગે છે, કુમાર શાળા અને કન્યા શાળા. તો અમે આજે ગામમાં વાલીઓને અને ગામના આગેવાનોને મિટિંગ લીધેલી હતી, તો એમાં ગામના વાલીઓ અને ગામના આગેવાનો અને પંચાયત અને અન્ય સમિતિઓ દરેક માણસોનો આ મસમાં વિરોધ છે. તો અમે આજ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવા આવેલા છે ને એ પત્ર મારા હાથમાં છે. તો અમારે રાજાશાહીના વખતના બંને સ્કૂલો ચાલુ છે તો આ બંને સ્કૂલો ભેગું કરવામાં અમને
આ વાડી વિસ્તારના વિદ્યાર્થીઓને અને ગામના લોકોને વિદ્યાર્થીઓને બધાને તકલીફ પડે અને બેન દીકરીઓને અને દીકરાઓને ભેગા કરાથી આ પરેશાની વધે એવું અમને લાગે છે, એટલે અમે આજે રજૂઆત કરવા આવ્યા છે અને આ અહીં ગામના લોકો અને વડીલો આગેવાનો અને વાલીઓ પણ સાથે આવેલા છે. આ જે શાળા મર્જનો પ્રશ્ન છે, વાસ્તવમાં શિક્ષણ સમિતિની જ્યારે છેલ્લી બેઠક મળી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ કુમાર અને કન્યાઓની શાળા છે એક જ ગ્રાઉન્ડમાં હોય ખરેખર, અને ખરેખર મર્જની જરૂરિયાત હોય ત્યાં સુવિધાઓ કેવી છે એ બધી ધ્યાનમાં રાખી અને અમે પ્રાથમિક ધોરણે એવો નિર્ણય લીધો સમિતિએ કે ભાઈ આવી શાળાઓ છે તો આને મર્જ કરી શકાય કે નહીં. એટલા માટે સમિતિએ કીધું કે ભાઈ ચાલો લ્યો તો ખરી સમિતિમાં કે આવી શાળાઓ મર્જ થઈ શકે કે નહીં. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ અંગે યોગ્ય તપાસ કરી અને રિપોર્ટ આપે પછી આપણે સમિતિ આગળ નિર્ણય લેશું, આવું સર્વાનુમત સમિતિએ ઠરાવ્યું. એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે મેં એક પત્ર કર્યો કે ભાઈ આવી કુમાર અને કન્યા એક જ ગામની અંદર ચાલતી શાળા હોય, ખરેખર બંને એક જ ગ્રાઉન્ડમાં હોય અને વિદ્યાર્થીને મહદઅંશે ફાયદો થવાનો હોય, સંખ્યા નજીવી હોય, અને આ બાબતે વિચારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે એક તપાસ રિપોર્ટ મંગાવ્યો કે ખરેખર વાસ્તવમાં એકચ્યુઅલી ખરેખર અંતર કેટલું છે, ભૌતિક સુવિધાઓમાં કઈ શાળામાં ભૌતિક સુવિધા સારી છે, બાળકોનું ખરેખર એકચ્યુઅલી પ્રમાણ કેટલું છે, શાળામાં કેટલા બધા શિક્ષકો કામ કરે છે, અને આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને એક અત્યારે પ્રાથમિક તપાસ સોંપી છે. શાળા મર્જ કરવાનો કોઈ અત્યારે નિર્ણય લીધેલો નથી, પરંતુ તે પ્રાથમિક તપાસ ઉપરથી આપણને શું તારણ મળશે એ મુજબ આગળ મુજબ વિચારી અને સમિતિ જે કાંઈ નિર્ણય લેશે બરાબર એ મુજબ આપણે આગળની કાર્યવાહી કરશું.